ત્યારે રોપવે માં એકદમ સેન્ટરમાં પહોંચ્યા છે. ઉપરની બાજુ તમને દેખાય છે પાવાગઢનો ડુંગર અને અર્ધ વચ્ચે લાઇટ જતી રહી છે અને રોપવે એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે. નથી તમે ઉપર પણ તમને દેખાતી હશે ઘણી રોપવે જો એકદમ. તો ફાઇનલી મિત્રો આપણો નંબર હવે આવી ગયો છે અને કંઈક આ પ્રમાણેનું તમને રોપવે જોવા મળે છે. जय हो महाकाली मैया की. हमें चिंता है काय की, ये अंबे इस बदनसीब के लिए कर दे दोनों हाथ लंबे. तो मित्रों फाइनली आपणे मांची सुधी पहोंची गया छे. અત્યારે નવરાત્રી ચાલી રહી છે એટલે કે તમારું પર્સનલ વ્હીકલ તમે સાથે ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને આવ્યા હોય તો પહેલાં અહીં સુધી લાવી શકો છો, આડા દિવસે આવો છો. બાકી નવરાત્રીમાં તમારે તમારું વ્હીકલ નીચે પાવાગઢ બસ સ્ટેશનની બાજુ આજુબાજુમાં તમારે પાર્ક કરવાનું રહેશે. ત્યાંથી તમારે આ રીતે તમારા બસના માધ્યમથી તમારે માચી આવવાનું રહેશે, જેની ટિકિટ છે માત્ર 20 રૂપિયા. તો તમારે આ રીતે તમે માચી સુધી પહોંચી જશો તો તમને આ પ્રમાણેનો કંઈક તમને વ્યૂ જોવા મળશે. અને પાછળ દેખાય છે પાવાગઢ, મહાકાળી માતા બિરાજમાન છે, જોઈ શકો છો તમે. આ પ્રમાણેનો નવરાત્રીનો માહોલ તમને અહીંયા જોવા મળશે. માચી બસમાંથી તમે જેવા ઉતરશો ત્યાંથી દાદરાવાડે થોડા તમે ઉપર આવશો તો માચીની ઉપરની બાજુ તમને આ પ્રમાણેનો વ્યૂ તમને જોવા મળશે. ત્યાં પાછળ કોઈક પ્રોગ્રામ પણ લાગી રહ્યો છે, આખો સ્ટેજ રેડી થઈ ગયો છે અને આ પ્રમાણેનું મિત્રો સિટિંગ એરેન્જમેન્ટ બેસવાનું આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા તમને બે ઓપ્શન મળશે. જો તમારે દાદરા ચડીને પગથિયા વાડે તમારે જવું હોય તો આ પ્રમાણેનો તમને અહીંયા રસ્તો જોવા મળશે. દાદરા અહીંયાથી ચાલુ થઈ જાય છે પગથિયા. તો અહીંયા થોડી ઇન્ફોર્મેશન લખેલી છે, ત્યાં લખેલું છે 1800 સીડી, એટલે કે 1800 પગથિયા તમારે ચડીને ઉપર જવાનું રહેશે અને એનો ટાઈમિંગ લાગશે એપ્રોક્સિમેટલી 45 મિનિટ જેટલો. અને બીજો ઓપ્શન એવો છે કે ઉડન ખટોલા, રોપવેના માધ્યમથી તમારે જવું હોય, કોઈ તમારી સાથે બાળક આવ્યું હોય, ઉંમરવાળા વ્યક્તિ હોય તો તમે આ માધ્યમથી રોપવેના માધ્યમથી પણ જઈ શકો છો. પરંતુ જો નવરાત્રીમાં તમે આવો છો તો તમને આવી આ પ્રમાણેની લાંબી કતાર, લાંબી લાઇન જોવા મળશે. તો એમાં તમારે એપ્રોક્સિમેટલી 2-3 કલાક સુધી તમારે ઊભા રહેવું પડે છે ટિકિટ માટે. અને ઓનલાઈન પણ તમે ટિકિટ બુક કરાવી શકો છો, અલગ અલગ ઓપ્શન પણ તમને જોવા મળશે. અને આ માધ્યમથી તમારે રોપવેમાં જવું હોય તો અહીંયાથી જઈ શકો છો. બાકી તમારે પગથિયા ચડી જવું હોય તો તમારે લાગશે એપ્રોક્સિમેટલી 45 મિનિટ ને 1800 સીડી તમારે અહીંયાથી ચડવાની રહેશે. તો મિત્રો જોઈ શકો છો તમે, આજે આપણે મહાકાળી માતાજીના દર્શન રોપવેના માધ્યમથી કરવાના છીએ. રોપવેની તમે લાંબી લાઇન પણ જોઈ શકો છો મારી પાસે. એપ્રોક્સિમેટલી 1.5 કલાક જેટલો સમય લાગ્યો છે અને લાઇન માટે હું અહીંયા આગળ પહોંચી ગયો છું. જો તમને બેક સાઈડ આખો વ્યૂ બતાવું છું તો આ પ્રમાણેની આગળની બાજુ તમને લાઇન જોવા મળશે અને જ્યાં તમને દૂર તમને એક બોર્ડ દેખાતું હશે ઉડન ખટોલાનું, તો ત્યાં જઈને આપણે હવે ટિકિટ કલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો રોપવેના માધ્યમથી જવું હોય તો આ પ્રમાણેનું તમને વિશાળ બોર્ડ તમને જોવા મળશે, જ્યાં એનો ટાઈમિંગ તમને દેખાય છે 6 AM, એટલે સવારે 6 વાગ્યાથી ચાલુ થશે અને સાંજના 7:15 વાગ્યા સુધીનો સમય છે. આ પ્રમાણેનું અહીંયા તમને સમય સારણી જોવા મળે છે. તો ફાઇનલી મિત્રો આપણે સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે અને આપણે આ રસ્તે આગળ ટિકિટ કાઉન્ટર સુધી પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે અહીંયા તમને દેખવા મળશે તમને બુકિંગ કાઉન્ટર, જ્યાં ટિકિટના રેટ કંઈક આ પ્રમાણેના જોવા તમને મળશે. ત્યાં ટિકિટ નોર્મલ સાધારણ ટિકિટનો રેટ છે 150 રૂપિયા, નાના બાળકો માટે છે 80 રૂપિયા, કન્સેશન ટિકિટ છે 120, વિદ્યાર્થી જો તમે પ્રવાસ લઈને આવ્યા હોય તો 1060, અને કોમ્બાઈન જો ટિકિટ લેવી હોય તો તમારે 275 રૂપિયા. તો હવે અહીંયાથી ટિકિટ આપણે કલેક્ટ કરી લઈશું, ત્યારબાદ આ રસ્તે આપણે આગળ જઈશું. તો ફાઇનલી મિત્રો 2 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ હવે આપણો નંબર આવી ગયો છે. તો આ પ્રમાણેની અહીંયા આપણને લાઇન જોવા મળશે, ત્યાંથી આપણે આગળ જઈને બેસીશું. અને આ જગ્યા પરથી કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે જોઈ શકો છો તમે. આ રોપવે જઈ રહી છે અને ઉપરની બાજુ શેક સુધી તમને બધી રોપવે દેખાય છે. તો ફાઇનલી મિત્રો આપણી રોપવે આવી ગઈ છે. તો 3 પેસેન્જર આ બાજુ બેસશે અને 3 સામેની બાજુ બેસશે અને ગણતરીની જ મિનિટોમાં આપણે રોપવેના માધ્યમથી પાવાગઢ પર્વત પર હવે પહોંચી જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે રોપવેમાં બેસી ગયા છે અને અહીંયા અંદરની બાજુ ફૂલ સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે કે અંબાજીમાં થોડું ઓપન રોપવે આપણને જોવા મળશે, બાકી અહીંયા જો આખો એરિયા પ્રમાણેનો ગ્લાસ સાથે કોર્ડન કરેલો છે.
છ મેમ્બરની કેપેસિટી છે, ત્રણ સામેની બાજુ બેઠા છે, ત્રણ આ બાજુ બેઠા છે. હવા ઉજાસ માટે એક નાની વિન્ડો જોવા મળશે અને આ પ્રમાણેનો વ્યૂ જોવા મળશે. જોઈ શકો છો કે રોપવે નીકળી લાઇન, માત્ર ગણતરીની જ મિનિટોમાં આપણે ઉપર હવે મહાકાળીના ધામ પાવાગઢે પહોંચી જઈશું. તો આજે નીચે તમે રસ્તો જોઈ રહ્યા છો દાદરા વાટે, એટલે પગથિયાથી તમારે જો ઉપર જવું હોય તો આ પ્રમાણેનો રસ્તો જોવા મળશે. અને રોપવેથી જો તમે ઉપરની બાજુ જેમ જેમ રોપવે ઉપર જઈ રહી છે તો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. અને રિસેન્ટલી હમણાં ચોમાસાએ વિદાય લીધી છે અને નહીં ગરમી નહીં ઠંડી, સરસ મજાનું વાતાવરણ આપણને જોવા મળે છે. ઉપરની બાજુથી લીલાછમ ઘટાદાર વૃક્ષો, લીલોછમ ડુંગર આપણને દેખાઈ રહ્યો છે અને એકદમ આહલાદક વાતાવરણ આપણને અહીંયાથી જોવા મળે છે. પાવાગઢ રોપવેમાં મિત્રો મારા સાથે એક જબરુ બનાવ બન્યો છે. અત્યારે રોપવેમાં એકદમ સેન્ટરમાં પહોંચ્યા છે. ઉપરની બાજુ તમને દેખાય છે પાવાગઢનો ડુંગર અને અર્ધ વચ્ચે લાઇટ જતી રહી છે અને રોપવે એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે. નથી તમે ઉપર પણ તમને દેખાતી હશે ઘણી રોપવે જો એકદમ. હવે જોઈએ છે આપણે કે કેટલા સમયમાં લાઇટ આવે છે. ઉષા બ્રિકો કંપની દ્વારા રોપવેની સુવિધા ચાલે છે. 2 મિનિટ બાદ આપણી લાઇટ આવી ગઈ છે અને પાછી રોપવે ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે હવે ગણતરીની મિનિટોમાં આપણે પાવાગઢ ડુંગર પર આપણે પહોંચી જઈશું. તો મિત્રો તમારા સાથે પણ ક્યારેક આવું થાય તો કોઈ પણ જાતની ચિંતા ના કરતા, કોઈ હાઈપર ના થતા, માત્ર ગણતરીની જ મિનિટોમાં લાઇટ આવી જાય છે. કોઈ ચિંતા, કોઈ ગભરાવાનો વિષય આમાં નથી. તો ફાઇનલી મિત્રો આપણે ઉડન ખટોલામાંથી જેવા બહાર નીકળીએ, થોડી સીડી ચડીશું તો આ પ્રમાણેનો કંઈક વ્યૂ જોવા મળશે. જ્યાં ઘણા નાસ્તાના સ્ટોલ, નાસ્તાની દુકાનો તમને જોવા મળશે, જ્યાં તમે પાણી પી શકો છો, હળવો નાસ્તો કરી શકો છો. અને આ જે લાઇન જોઈ રહ્યા છો એ નીચે જવાવાળાની છે. હવે આપણે મિત્રો ઉપરનો ટ્રાફિક, ઉપરની ભીડ પણ તમે જોઈ શકો છો. નવરાત્રિ અત્યારે ચાલી રહી છે તો હવે આપણે આગળ જઈને મહાકાળી માતાના દર્શન કરીશું. તો મિત્રો થોડા તમે આગળ આવશો તો આ પ્રમાણેના તમને ખાણીપીણી સિવાયના તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે, જ્યાંથી તમે માતાજીને ચડાવવા માટેની ચુંદડી છે, પ્રસાદી છે વગેરે વગેરે તમે અહીંયાથી લઈ શકો છો. બંને બાજુ તમને સ્ટોલ જોવા મળશે. અને રોપવેમાંથી ઉતર્યા બાદ પણ મિત્રો આપણે આ રીતે થોડી સીડી, થોડા તમારા પગથિયાં ચડવાના રહેશે અને થોડા આપણે આગળ આવીશું તો અહીંયા તમને બોર્ડ પણ દેખાતું હશે જોવાલાયક જગ્યાઓ. એમાં શ્રી કાલિકા માતાજીનું મેઇન મંદિર જે આ માર્ગે આગળ જવાનું રહેશે. ત્યારબાદ દૂધિયું તળાવ છે, છાસિયું તળાવ છે, જૈન દેરાસર, એ બધું તમને એરા દેખાતા હશે તો જ્યાં પણ તમે જઈ શકો છો. માની લો કે તમારા સાથે કોઈ બુજુર્ગ વ્યક્તિ, ઉંમરવાળો વ્યક્તિ હોય અને ચાલવા માટે સશક્ત ના હોય તો એના માટે તમને ડોલીની પણ સુવિધા તમને અહીંયા મળી જશે. જોઈ શકો છો આ પ્રમાણેની તમને ડોલીની ફેસિલિટી તમે અહીંયાથી કરી શકો છો. જેનો ચાર્જીસ હોય છે એ તમારે ખાલી ફક્ત પે કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે આ માધ્યમથી આગળ જવાનું રહેશે. મિત્રો આ રીતે સીડીથી ચડીને તમે ઉપર આવશો તો મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા જોવા મળશે અને સામેની બાજુ તમને જોવા મળશે દૂધિયું તળાવ. ઘણા ભક્તો મિત્રો અલગ અલગ બાધાઓ સાથે દૂર દૂરથી માતાજીના દર્શને આવે છે. જોઈ શકો છો તમે ધજા ચડાવવા આવેલા છે. આ પ્રમાણેનો તમને વ્યૂ જોવા મળશે. ઘણા બધા લોકો જો આપણને જોઈ શકો છો તો મંદિર પર ધજા ચડાવવા માટે માતાજીના આસ્થા સાથે અહીંયા દર્શને આવ્યા છે. તો આ છે મિત્રો દૂધિયું તળાવ, તેનો ઉપરથી વ્યૂ કેટલો સરસ આવી રહ્યો છે જોઈ રહ્યા છો તમે. ત્યાં હવે આપણે ગણતરીની મિનિટોમાં હવે દાદરા વાટેલી સીડી મારફતે તમને ઘણા ભક્તો પણ જોઈ શકો છો તમે. આ જે રસ્તો છે ત્યાંથી આપણે ઉપર હવે જવાનું રહેશે. થોડી સીડી તમારે ચડવી પડશે અને ઉપર જઈને આપણે હવે માતાજીના દર્શન કરીશું. ઘણા ભક્તો અલગ અલગ બાધાઓ, અલગ અલગ માન્યતા સાથે અહીંયા દર્શને આવે છે અને એમની સાથે જે ધજા લાવ્યા હોય એ અહીંયા ચડાવે છે. જોઈ શકો છો તમે લાઈવ એક ભાઈ છે જે ઉપર ચડ્યા છે અને એમની જે સાથે લાવી ધજા છે એ ચડાવી રહ્યા છે. જોઈ શકો છો આ છે વિશાળ 52 ગજની ધજા.
तो आ मार्गे तमे આગળ આવશો તો અહીંયા ઘણું કન્સ્ટ્રક્શન ચાલુ છે, ઘણું બાંધકામ મિત્રો ચાલુ છે. અહીંયા ટૂંક સમયમાં ભોજનાલય પણ ખુલવાનું છે, ભોજનાલય ટૂંક સમયમાં અહીંયા ઓપન થઈ જશે. અને આ પ્રમાણે તમારે થોડા પગથિયા થોડા તમારે ચડવાના રહેશે. અને ઉપર દેખાઈ રહ્યું છે એ છે કાલિકા માતાજીનું મુખ્ય મંદિર. ઉપરની બાજુ પણ તમને આ પ્રમાણેના મિત્રો સ્ટોલ જોવા મળશે, ઘણી દુકાનો જોવા મળશે જ્યાંથી તમે માતાજીને ધરાવવા માટેની ચુંદડી, શ્રીફળ, કંકુ વગેરે વગેરે બધું તમે અહીંયાથી લઈ જઈ શકો છો. અને આ ઉપર જે તમને દેખાઈ રહ્યું છે મુખ્ય મંદિર. અને હવે થોડી સીડી ચડીને આપણે હવે ઉપર જવાનું રહેશે. અહીંયા લખેલું છે શ્રી શક્તિ દ્વાર. તો ચાલો મિત્રો હવે આપણે સીડી વાટે હવે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પાવાગઢ પર પહોંચી ગયા છીએ. પાછળની બાજુ તમને દેખાય છે મુખ્ય મંદિર. આ રસ્તા વાટે આપણે ઉપર આવ્યા હતા. અહીંયા કાળભૈરવ દાદાના દર્શન કરી શકો છો. ત્યારબાદ આ રસ્તે થોડા તમે આગળ જશો તો આવી જશે મુખ્ય મંદિર. અહીંયા થોડી આગળ આપણને લાઇન જોવા મળે છે. 5-10 મિનિટ જેટલો સમય લાગશે, ત્યારબાદ આપણે અંદર માતાજીના દર્શન કરીશું. બહારની બાજુ તમને આ પ્રમાણેનો કંઈક વ્યૂ જોવા મળે છે. અને ટૂંક જ સમયમાં હવે ગણતરીની જ મિનિટ બાકી છે, 11 વાગવાનો સમય છે. અને માતાજીની લાઈવ ધજા મંદિર ઉપર કઈ રીતે ચડે છે શિખર પર એ પણ હવે આપણે આગળ જોઈશું. તો મિત્રો ફાઇનલી આપણે સરસ દર્શન થઈ ગયા છે અને બહાર આવી ગયા છે. તો આ પ્રમાણેનું તમને અહીંયા વ્યૂ જોવા મળશે. અને અહીંયા છે બટુક ભૈરવ, તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને પાછળની બાજુ તમને દેખાય છે એ છે પ્રસાદી ગ્રહ ગૃહ, જ્યાંથી તમે પ્રસાદી કાઉન્ટર, ત્યાંથી તમે ઘર માટે પ્રસાદી તમે અહીંયાથી લઈ જઈ શકો છો. અને આ બાજુ છે મંદિરનું મેઇન શિખર. ટૂંક જ સમયમાં મિત્રો સમય થઈ ગયો છે 11 વાગ્યાનો. અને અહીંયા આવીને મને જાણવા મળ્યું છે કે માતાજીના શિખર પર અહીંયા મંદિર પાવાગઢ પર્વત પર લાઈવ ધજા હવે ટૂંક જ સમયમાં ચડવાની છે. મેં તો મારી લાઈફમાં મિત્રો આ દ્રશ્ય ક્યારેય જોયું નથી, મને પ્રથમ વખત લાવવો મળ્યો છે. તો હું પણ જોઈશ અને વિડીયોના માધ્યમથી મિત્રો તમને પણ બતાવું છું કે પાવાગઢ પર્વત પર લાઈવ ધજા કઈ રીતે ચડે છે. રોપવેમાં નીચે જવા માટેની લાંબી કતાર, લાંબી લાઇન લાગી છે એ તમને અહીંયા જોવા મળે છે. અને અહીંયાથી મિત્રો હવે આપણે નીચે જઈશું એ પહેલાં બાજુમાં તમને આ પ્રમાણેનો માર્ગ, આ પ્રમાણેનો રસ્તો જોવા મળે છે, જ્યાં આગળ આવેલું છે મિત્રો છાશિયું તળાવ. તો હું તમને એ પણ વિડીયોમાં આગળ બતાવું છું. આ છે છાશિયું તળાવ. જે તમે રોપવેના માધ્યમથી આવો છો તો તમને બાજુમાં એક રસ્તો જોવા મળશે, તો ત્યાંથી તમે ચાલતા આગળ 100 મીટર જેવા આવશો તો અહીંયા છાશિયું તળાવ તમને જોવા મળશે, જ્યાં કંઈક તમને આ પ્રમાણેનો વ્યૂ જોવા મળે છે.
માની લો કે તમે દાદરા ચડીને એટલે કે પગથિયા ચડીને તમે અહીંયા પાવાગઢ દર્શને આવ્યા હોય અને રિટર્નમાં જો તમારે રોપવેના માધ્યમથી જવું હોય તો તમને અહીંયાથી તમને ટિકિટ મળી જશે જેનો ચાર્જિસ છે 120 એટલે કે 120 રૂપિયા. તો તમે અહીંયાથી તમે ટિકિટ કલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવી લાઇનમાં તમારે ઊભા રહેવાનું રહેશે અને આજે આગળ જે રસ્તો જોઈ તમને દેખાય છે તે માધ્યમથી હવે રોપવેમાં બેસવાનું રહેશે. તો મિત્રો આ પ્રમાણે હવે આપણે ફાઇનલી રોપવેમાંથી એક્ઝિટ થઈ ગયા છે અને આ પ્રમાણેનો રસ્તો તમને જોવા મળશે. સરસ મજાનો અહીંયા ગાર્ડન અહીંયા જોવા મળે છે અને ઉપર જો રોપવે જઈ રહી છે એનો કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. તો હવે આપણે આ રસ્તે આગળ જવાનું રહેશે, ત્યાંથી આપણે ફાઇનલી એક્ઝિટ કરીશું. જય હો મહાકાલી મૈયા કી, હમે ચિંતા હૈ કાઈ કી, હે અંબે ઇસ બદનસીબ કે લિયે કર દે દોનો હાથ લંબે, હે બાબા ભોલે ફેક સોને કે ગોલે ભર દુંગા મેં દેને વાલે કે જોલે. મારા ભાઈ બહેન મારા ઉપર યાદ રાખજો, હું કાર્તિક છું તમારા, આસ્તિક કાર્તિક છે એટલે યાદ રાખજો. 15 લોકોનો પાલન થાય ભાઈ, હા બસ ફૂલ ના તો ફૂલની પાકડી આપવાનું. જય મહાકાળીમાં. તો આશા છે કે મિત્રો આજનો આ પાવાગઢ દર્શનનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ ભક્તો સાથે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે. ત્યાં સુધી કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય મહાકાળી માતા.